આજે ગિરનાર ઉપર રોપવે છે, લખી રાખજો આવતીકાલે આ રીતના જો ચાલ્યું તો તમે લોકો ગિરિરાજ ઉપર પણ રોપવેમાં બેસતા થઈ જશો. હું આટલું બોલું તમારું લોહી ખૂન ગરમ થઈ જવું જોઈએ. મારા સાહેબ ગિરિરાજ ઉપર શેનો રોપવે થઈ શકે? અનંત આત્માઓ જે ગિરિરાજ ઉપરથી મોક્ષમાં ગયા હોય એ ગિરિરાજની પાવન ભૂમિને ટચ કર્યા વગર આ તો એના જેવું થયું. શિક્ષકે છોકરાને પ્રશ્ન કર્યો, આખી નદી ક્રોસ કરી ગયો પણ હું ભીંજાયો નહીં, આખી નદી ક્રોસ કરી ગયો પણ હું ભીંજાયો નહીં. કારણ હું બોટમાં, અમારે તો બોટ અહીંયા ચાલતી હતી, અમે ક્યાંય ભીંજાયા નહીં. અમારા કનુ દાદાએ સામેથી દોરડું ફેંક્યું, અમે અહીંથી બાલદી જવા દીધી. ત્રણ સફરજન છે અને ચાર જણા ખાનારા છે, સરખા ભાગે વેચી આપો. તમે તો ખંજવાડ્યા જ કરવાના, રસ કાઢી નાખો. તારા દીકરા હીખ્યું લાગે. ત્રણ સફરજન, ત્રણ એપલ અને ચાર ગણા ખાનારા સરખા ભાગે વેચવું છે. ઓકે, એપલ નો જ્યુસ કરી નાખો, ચાર નાના કપ બનાવી દો, ચારે માં ભરી દો સરખા ભાગે, પીવડાવી દો, સીધો હિસાબ. આખો નદી ક્રોસ કરી ગયો પણ ભીંજાયો નહીં, કારણ કે બ્રિજ ઉપરથી ચાલ્યા. ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ કહેતા કે આખું ચૈત્યવદન કરી જઈએ, અંદર ભીંજાયા નહીં, કારણ કે શબ્દના બ્રિજ ઉપર ચાલ્યા ગયા, અર્થના વહેણમાં ક્યાંય પગ જ નથી. શબ્દની સાથે અર્થમાં પ્રવેશ કરો. આ વખતે હું તમને જય વિરાય કરાવીશ. આવતા વર્ષે કોઈ મારા સાહેબ પધારે ચોમાસાની અંદર, જો કહેજો કે અમને નમોત્થણમ શીખવાડો. અમને ભગવતી નહીં શીખવાડતા, શું કીધું? મારા બેટા પોતાને બેસવું જવું છે, મને કે તમે અહીંયા બેસું. સહેજી આપ પધારશો તો એ બેસું નહીં જાય, એની ગેરંટી. હું પધારેલો છું, એને બાધા અપાવો કે ચોમાસામાં નહીં જવાનું. તાકાત હોય તો અપાવો બાધા. મારે છે ને બધાની બ્રીફ ભેગી રાખવી પડે, કોણ ક્યારે ઉડી જવાનું એ બધું ધ્યાન મારે જ રાખવું પડે. એક એક આવશ્યક સૂત્રની અંદર ઊંડા ઉતરો, ભીંજાય. ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ એક પ્રતિક્રમણ કરે ને, તો એમની સાથે પ્રતિક્રમણ કરતી વખતે અમે પ્રતિક્રમણ ન કરીએ, એમને જોઈએ. જંબુ વિજય મહારાજ શંખેશ્વરમાં જોયા, એમને જોયા ભક્તિ કરતા. જંબુ વિજય મહારાજ અત્યારે તો કાળ કરી ગયા 12 વર્ષ પહેલા, પણ એ જ્યારે શંખેશ્વરમાં હોય અથવા ગિરિરાજ ઉપર જાય, ચડીને જાય, એમનો નિયમ હતો કે જેટલા દિવસ પાલી તણામાં રહો એટલા દિવસ જાત્રા કરવાની, અને જે દિવસે જાત્રા ન થાય એ દિવસે ચોવીયારો ઉપવાસ, ચોમાસા સિવાય. અને તમે ખાંજ પડે એટલે તળેટીએ જઈ આવો, તો હવારે ક્યાં જવાના? બસ આજુબાજુની ધર્મશાળા અને ભોજનશાળાઓમાં જવાના. મેનુ જોવા, એક રૂપિયામાં મળે છે ક્યાં એ જોવા,